આજે આપણે બનાવીશું શરદી ઉધરસ કે શિયાળાની ઠંડી માટે નવા સ્વાદમાં ટામેટાનું સૂપ. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 1 કિલો જેટલા લાલ હોય એવા ટામેટા લેવાના છે. 1 ટામેટાના 4 ટુકડા કરી લઈશું. હવે કુકરમાં મેં ટામેટાના ટુકડા ઉમેરી લીધા છે. અને 6 થી 7 લસણની કળી, લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું. 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને 1 કપ પાણી ઉમેરીશું. કુકરનું ઢાંકણ ઢાંકી 1 વિસલ હાઈ ફ્લેમ પર અને 2 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી દઈશું. હવે આ રીતે બ્લેન્ડરની મદદથી એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી મેં બ્લેન્ડ કરી લીધું છે. તો હવે આ રીતે આપણે 1 બાઉલમાં મોટી ચાણીથી ગાળી લઈશું. એટલે ટમેટાના બીયા અને છાલ હોય એ અલગ થઈ જશે. તો ટામેટાનું બધું મિશ્રણને ગાળી લઈશું. હવે આપણે એનો વઘાર કરી લઈશું. તો એના માટે 2 ટીસ્પૂન ઘી ગરમ કરીશું. અને એમાં 1 તજનો ટુકડો, 3 લવિંગ, 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. એક લીલું મરચું ઉમેરીશું. કશ્મીરી લાલ મરચું 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરીશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને પછી ટમેટાની પ્યુરી તૈયાર કરીને રાખી છે એ ઉમેરી દઈશું. અને હવે 5 મિનિટ જેવું ઉકળવા દઈશું. તો આ રીતે કાશ્મીરી લાલ મરચું ઉમેરશો તો તમારો સૂપનો તીખો નહીં થાય અને કલર પણ સારો આવશે. હવે ઇટાલિયન સિઝલિંગ કે પછી ઓરેગાનો જે પણ તમારા પાસે હોય એ 1 ટીસ્પૂન જેટલું, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને મિક્સ કરીશું. 3 મિનિટ જેવું ઉકળવા દઈશું. અને હવે તુલસીના પાન કે બેઝિલ લીવ્સ એ ઉમેરીશું. 5 થી 6 પાન સ્ટ્રોંગ ફ્લેવર તમારે કેટલો જોવે એ રીતે ઉમેરીશું. કટ કરીને ઉમેરવાના. 5 મિનિટ ઉકળતા હવે થઈ ગયું છે. એક ટેબલ સ્પૂન દળેલી સાકર કે પછી ગોળનો એક ટુકડો ઉમેરી દેવાનો. તો ટામેટા કેટલા ખાટા છે એ રીતે બેલેન્સ કરવાનું. અને 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ થીક એવો સૂપ તૈયાર થઈ ગયો છે. અને લાસ્ટમાં 1/2 ટીસ્પૂન મરીનો પાવડર ઉમેરી દેવાનો. તો ગળપણ અને મીઠું અને તુલસીના પાન સારા એવા ઉમેરવાના. તો કોર્નફ્લોર વાપર્યા વગર આ સૂપ તમે જોઈ શકો છો એકદમ થીક અને ટેસ્ટી એવું બન્યું છે. તો આપણે એને સર્વ કરીશું. ઉપરથી આપણે તુલસીના પાનથી ગાર્નિશ કરીશું. અને હા, ક્રીમ ઉમેરવું હોય તો જ ઉમેરવાનું, ઓપ્શનલ છે.
તો મેં થોડી મલાઈને ફેટીને એના ટીપા થોડા ઉમેર્યા છે. તો ગરમા ગરમ સૂપને તમે સર્વ કરો તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે. તો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. બાય.